તમે જોઈ શકો છો કે અત્યારે કન્ટિન્યુ પરોઠા બની રહ્યા છે ને ભાઈ ને 2 મિનિટ નો પણ ટાઈમ નથી. જો ભાઈ નો કન્ટિન્યુ વણવાનું ચાલુ છે એનું ઊંચું પાછું ઊંચું કરો એને જોવાનો ટાઈમ નથી. પનીર ને ચણા મસાલા ગ્રેવી વાળા શાક ના 40 છે, આ બધા સાદા શાક છે એના 30 છે. ખૂબ ટેસ્ટ હાઈ ક્લાસ છે ને બધું રીઝનેબલ ભાવ છે. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું. જબરજસ્ત વિડીયો લઈને આવી ગયા છે મારી સાથે જે ધીરેનભાઈ. ધીરેનભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ, મેયુરભાઈ. ધીરેનભાઈ શું કેજો આજે વિડીયોમાં, ક્યાં લઈ આવ્યા છો? આજના વિડીયોમાં એક સરસ મજાની એક જગ્યા છે કે જ્યાં રીઝનેબલ રેટમાં જમવાનું મળે છે. બરાબર 30 રૂપિયાનું શાક આપે છે ભાઈ, અને 10 રૂપિયાનું એક પરોઠું આપે છે. 30 રૂપિયાનું ખાલી શાક અને 10 રૂપિયાનું પરોઠું. હા, એટલે માણસ કદાચ 50-60 રૂપિયામાં એનું જમવાનું સ્પેન્ડ કરવું હોય તો 50-60 રૂપિયામાં સ્પેન્ડ કરી શકે. અને આપણા દર્શક મિત્રો, સાદી વાત નથી કરી, આપણા દર્શક મિત્રોને બતાવો અહીંયા કેટલા માણસો ખાવા માટે બેઠા છે અને વેઇટિંગમાં કેટલા માણસો ઊભા છે એ બતાવી દીધું. મિત્રો એટલે ટ્રાફિકની તમને વાત કરતો ડાયરેક્ટ બરાબર ચાલુ વિડીયો એક પ્રયાસનો પોસ્ટ કર્યા વગર કે તમે જોઈ શકો છો. એટલે કે આ ભાઈ ને એમ તો પડા પડી એમ કહેવાય કે 2 મિનિટનો પણ ભાઈ પાસે ટાઈમ નથી ને ઘરા ગયા જબરજસ્ત ઘરાગી સાથે તમે જોઈ શકો છો અત્યારે. હા ભાઈ, ધીરેનભાઈ કહેવાય કે ભાઈ ઓરિજિનલ સ્ટ્રીટ ફૂડ. ધીરેનભાઈ જબરજસ્ત સ્ટ્રીટ ફૂડ ને આપણે સીરીઝ લઈ આવી છે, વિડીયો પણ જબરજસ્ત રહેવાનો હોય. કારણ કે ભાઈ અને આપણે એ વસ્તુ ભાઈ ખવડાવે છે. માત્ર વાત કરી કે 30 રૂપિયામાં તમને સબ્જી આપે ને 10 રૂપિયામાં પરોઠો આવે છે, તો ક્યાંક ક્યાંક એમ કહેવાય કે મધ્યમ વર્ગના માણસોને પોસાય અને 50 રૂપિયામાં ભાઈ ગમે એનું પેટ ફૂલ થઈ જાય. એમાં તમે જોઈ શકો છો કે અત્યારે કન્ટિન્યુ પરોઠા બની રહ્યા છે ને ભાઈ ને 2 મિનિટનો પણ ટાઈમ નથી. જો ફટાફટ એક તાવામાં લગભગ 5-5 પરોઠા કન્ટિન્યુ ચાલુ છે. ચાલુ છે, ચાલુ છે મેયુરભાઈ જો. અને આ ભાઈ વણવાનું ચાલુ દે, આનું ભાઈ નું કન્ટિન્યુ વણવાનું ચાલુ છે. એનું ઊંચું પાછું ઊંચું કરો એને જોવાનો ટાઈમ નથી. તો તમે અહીં ત્યાં ઉપરથી ખાલી વિચાર કરી શકો કે કેટલી ટેસ્ટી ફૂડ હશે ને. આ લોકો પબ્લિક જી છે બરાબર, એ સ્વાદ માણવા આવ્યા છે. આ જે આલુ પાલક છે, સેવ ટમેટા છે, આલુ પાલક, સેવ ટમેટા, દાલ ફ્રાય છે, દાલ ફ્રાય છે, આ દાલ ફ્રાય, દાલ ફ્રાય, આ સૂકી ભાજી છે, સૂકી ભાજી, સાથે સાથે ઘરમાં ગરમ એમ કેવાય કે ભાઈ પાસે મશીન પણ છે કે ભાઈ કન્ટિન્યુ આ વસ્તુ છે, ઠંડ ઠંડી ના થાય, ઘરમાં ગરમ જ રહ્યા બરાબર. તમે જોઈ શકો છો અત્યારે ધોવાડા અંદર થી નીકળી રહ્યા છે. રાજભાઈ શાક ની વાત કરીએ બરાબર, તો આપડે વાત કરી કે તમે સ્ટાર્ટિંગ માં કીધું કે 30 રૂપિયા કેના છે ને 40 રૂપિયા કેના છે. પનીર ને ચણા મસાલા ગ્રેવી વાળા શાક ના 40 છે, આ બધા સાદા શાક છે એના 30 છે. ભાત ની ડીશ નું શું છે? 10 રૂપિયા. માત્ર 10 રૂપિયા છે તો ભાઈ તમને મયુરભાઈ જોવો, તમે આ કચુંબર છે, આ ડુંગળી છે, અને આ રાયતા મરચા છે. તો મિત્રો માત્ર તમને ભાઈ વાત કરી કે ભાઈ સસ્તામાં સસ્તું સારામાં સારું એકદમ ટેસ્ટી જો ખરેખર ફૂડ એકવાર ટ્રાય કરવું હોય તો અહીંયા તમે આવી શકો છો ને ટ્રાય કરી શકો છો. ધીરેનભાઈ શું કહેશો તમે આજે? ભાઈએ ભાઈ ડીશ આપણે વાત કરી બરાબર, આટલા બધા શાક છે દેખાવમાં જો એકદમ બેસ્ટ ને ટેસ્ટી આપણે લાગે છે બરાબર, કે જબરજસ્ત છે બરાબર. દાલ ફ્રાય એક જોઈને ટેસ્ટી જોઈને જ લાગે છે બરાબર, ટેસ્ટી છે. અને બીજું આ જે પનીર વાળું શાક કીધું છે, તમે વિચાર કરો 10 રૂપિયામાં ભાત, માત્ર 10 રૂપિયામાં ભાત ની ડીશ આપીને ભાઈ પરોઠા ની સાઈઝ ધીરેનભાઈ જોઈ આપણે કે ભાઈ જમ્બો સાઈઝ છે પરોઠા નો. તમે વિચાર કરો અત્યારે માણસો મસાલા ખાતા હોય, 10 રૂપિયાનો મસાલો નથી આવતો, નથી આવતો 10 રૂપિયાનો મસાલો. ને ભાઈ સાચી વાત છે, ધીરેનભાઈ માત્ર 3 મસાલા ખાય તો આખી ડીશ થઈ જાય, આખી ડીશ થઈ જાય. ને તમે જોવો અહીંયા બધા નાના થી લઈ ટૂંકમાં બધી ટાઈપના માણસો અહીંયા જમવા આવતા હોય છે, તમે બતાવી શકો. આવે 100% ની વાત છે, કારણ કે ભાઈ મધ્યમ વર્ગ ને ભાઈ પોસાય એવી વાત છે બરાબર. જે લોકો અહીંયા આજુબાજુમાં હોસ્ટેલમાં રહેતા હોય બરાબર, એના પર તમને ટ્રાફિક જોવા મળે છે. ને ક્યાંક ક્યાંક બીજા જે રિલાયન્સ વાળા હોય છે ભાઈ એ પણ આવતા, ને ક્યાંક ક્યાંક ફેમિલી પણ આપણે જોઈ શકીએ કે ભાઈ ફેમિલી લોકો પણ અહીંયા ખાવા માટે આવતા હોય છે. તો મિત્રો ભાઈ ખરેખર જબરજસ્ત પ્રકારનું એક લોકેશન એ કહી શકાય. આપણી સાથે મિત્રો આ ઓનર છે બરાબર રેકડી, એની સાથે આપણે વાત કરીએ કે રાજભા આપણે કેટલા ટાઈમ થયા છે આ રેકડી છે? 10 વર્ષ થયા છે. અને સ્ટાર્ટિંગ થી લઈને આપણે લગભગ આ જ વસ્તુ રાખી છે કે બીજું પેલા હતું ને એવું? સ્ટાર્ટિંગ થી આ જ રાખી છે, ને આ મારા પાર્ટનર છે અમારા સાથે.
એટલું તમે સસ્તું જે ગ્રાહકને ખવડાવો છો બરાબર, એટલું તમને પોસાય છે કેમ? તમને પોસાય છે, ગ્રાહકને સસ્તું મળે તો સારું ને? સસ્તું મળે તો સારું. બાપુ છે ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે ભાઈ દિલદાર હોય છે, બીજી વાર આપણે વાત કરી ભાઈ બરાબર છે કે ભાઈ ખવડાવવું છે ને શું છે. ઘણી જગ્યાએ આપણે જીરેનભાઈ જાય છીએ બરાબર છે, આપણે મોંઘા મોંઘા શાકના ભાવ દઈ દઈએ પણ નથી ભાવતા. તો મિત્રો જે લોકો અહીંયા ખાવા માટે આવ્યા છે બરાબર, એ લોકો પાસેથી પણ આપણે રિવ્યૂ લઈએ કે આપણે આપણી સાથે ટેબલ આપણે ટેબલ પર જ ભાઈ આપણે ખાવા માંડ્યા છે બરાબર. તો ભાઈ શું નામ છે તમારું? અતુલભાઈ ગોહિલ. અતુલભાઈ કેટલા ટાઈમ થયા તમે આવો છો? હું છેલ્લા 6 વર્ષથી અહીંયા આવું છું. 6 વર્ષથી આવું છું. કેવો લાગે છે ટેસ્ટ? ના બહુ સારું છે. અત્યારે તમે શું મંગાવ્યું છે? મેં છે આલુ પાલકનું શાક. આલુ પાલકનું શાક ને પરોઠા બરાબર ને? તો આ પ્રાઇસમાં વાત કરીએ બરાબર છે, તો આ પ્રાઇસમાં પૈસા વસૂલ ઓફર કહેવાય કે શું કહેવાય? બેસ્ટ બેસ્ટ, આ પ્રાઇસમાં તમને ક્યાંય ન મળે. અને મારું એવું છે કે આ ટાઈમ વેકેશનનો ટાઈમ હોય એટલે મારે અહીંયા ફિક્સ જ હોય ડેઈલીનું, સાંજના ટાઈમે. બપોરે તો આ લોકો હોતા નથી એટલે સાંજે ફિક્સ જ હોય, એટલે મારે દર વેકેશનમાં એક મહિનો દિવસ તો કન્ટિન્યુ હોય જ. કોળિયા કોલોની મેઇન રોડ રાજ ચેમ્બરની બાજુમાં. રાજ ચેમ્બરની બાજુમાં. ખુદ ને ખબર નથી, આ તમારા વિડીયો આ રીતે આવે છે યુટ્યુબ ઉપર જોઈ ને મને, હું બાજુમાં જ રહું છું છતાં મને ખ્યાલ નતો, છતાં હું આપણા વિડીયો જોઈને બધી જગ્યાએ ટેસ્ટ કરવા જાય છે. આ ફૂડી માણસ હોય ને એનું કામ દે આપણે. કામ ધીરેનભાઈ વાત કરી તો કાકા તમે ઉંમર કેટલી હશે? 59 ની વર્ષ. એમ કહેવાય કે ફૂડી લોકો તમને બહુ ઓછા જોવા મળે છે બરાબર. તો ધીરેનભાઈ ખરેખર આપણે જે ટેસ્ટ કર્યું બરાબર, ખરેખર દિલથી એમ કહેવાય કે સુપર્બ, જેટલા શાક હતા બધા શાક છે ને જબરજસ્ત હતા. ને આપણે જબર જાણવા માંડ્યું કે એમાંથી કોઈ પણ પ્રકારનો મસાલા નથી નાખ્યા બરાબર, ગરમ મસાલા. ગરમ મસાલા હતા જ નહીં. અને એમાં તમે જોયું હશે ઘર જેવો ટેસ્ટ હતો, ઘર જેવો ટેસ્ટ આપે છે ખરેખર. દિલીપભાઈ આ ભાવમાં તો વસૂલ કહેવાય ખરેખર બરાબર છે. અને ભાઈએ પણ રિવ્યુ આપ્યો કે ભાઈ ખરેખર મને કે ઘરના બહાર ગામ જાય એટલે બરાબર હું અહીંયા કે જમવા આવી કે વેકેશનમાં, વેકેશનમાં જાય એટલે હું જમવા પહોંચી જાઉં. અને બીજા બીજા એક બીજા કસ્ટમર ઈ હતા કે ઈ આપણા વિડીયો જોઈને આપણે ફોલો કરી દે ને આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં જાય દે, એટલે ઈ આપણા બહુ સારી વાત કહેવાય. સારી વાત કહેવાય, આપણા વિડીયો જોઈને જ્યાં ટેસ્ટ કરવા જતા હોય બરાબર, ક્યાંક ભરોસો મૂકીને આપણા ઉપર જતા હોય છે. અને વિડીયો આપણે ખરેખર જેટલા વિડીયો બનાવ્યા છે બરાબર, કોઈ દી ખોટે ખોટું આપણે કઈ બોલ્યા નથી બરાબર. આપણે જે ગમ્યું હોય બરાબર એ જ વસ્તુ આપણે કસ્ટમરને કીધી. કદાચ એને એવું પોસિબલ નથી કે આપણે ગમ્યું તો બીજાને ગમે ગમે ગમે, કારણ કે બધાના ટેસ્ટ અલગ અલગ હોય છે. ઘણા બધા કોમેન્ટો આવતી હોય છે એને આપણે ટ્રાય કરી દઈએ કે ભાઈ અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે બરાબર. અને આપણે એવું છે કે આપણે જેના તેના વિડીયો આવીને મૂકી દે એવું નથી. દર્શક મિત્રોની એ કહ્યું અમને જ્યાં અમને અમે ટેસ્ટ કર્યો હોય બધું જોયું હોય પછી જ અમે વિડીયો પ્રિફર કરતા હોય છીએ. બાકી એવું નથી હોતું કે વિડીયો ઉતારવા ખાતર ઉતારી લીધો. અને એટલી અમે બેટ મારી હતી કે અમારા જે વિડીયો હશે તમે અહીંયા જાશો એટલે તમને મજા જ આવશે. એટલું જે ફૂડી માણસો હશે એને ખબર પડી જશે વિડીયો જોઈને. ભાઈ કસ્ટમરની ઘણી બધી કોમેન્ટો આવે છે કે ભાઈ આ જગ્યાએ જાવ, આ જગ્યાએ જાવ, આ જગ્યાએ સારું ફૂડ મળે. તો આપણે એ લોકોને પણ ટ્રાય કરશી બરાબર, જેટલા કવર થાય વિડીયો આપણે કરવાના છે. આપણા આપણા જે બધે પોઈન્ટ ઓફ વ્યૂ થી જેમ બેસતું હશે અહીંયા આપણે એનો વિડીયો બનાવવું છે. જેટલી પોસિબલ કરશી આપણે ભાઈ બધું બધું આપણે જગ્યા છે. પણ આપણે શું છે ભાઈ બધું એક દિવસમાં કે 10 દિવસમાં આવરી શકે એમ છે નહીં ભાઈ. ધીરે ધીરે વિડીયો છે ને ચાલુ રહેશે બરાબર છે. દરરોજનો એક બે વિડીયો મુકાતા રહેશે. સમય છે ડેલીનો એક વિડીયો તો હશે જ નહીં. અમે ટ્રાય કરશી તમારી જે ફરમાઈશ છે બરાબર પૂરી કરવાની પૂરતે પૂરતી. તો ચલો મિત્રો વિડીયો વધુમાં વધુ પસંદ આવ્યો હોય બરાબર તમને તો કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો હોય. તમે આવી ગયા હોય અહીંયા ટેસ્ટ કરવા માટે તો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ તમને આવો ટેસ્ટ કેવો લાગ્યો હતો બરાબર છે. વિડીયો વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.